वंदे श्री पुरुषोत्तमं च परमं दामाक्षरं ज्ञानदं वंदे प्रागजिभक्तमेव मनगं ब्रह्मस्वरूपं मुदा वंदे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वंदे श्रीप्रमुखं गुणालयगुरुं मोक्षाय भक्त्या सदा कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेस्वभावा करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। श्री स्वामी नारायण भगवान नी जय। श्री अक्षर पुरुषोत्तम महाराज नी जय। श्री गुणाधिदानंद स्वामी महाराज नी जय। श्री भगत जी महाराज नी जय। श्री शास्त्री जी महाराज नी जय। श्री योगी जी महाराज नी जय। श्री प्रमुख स्वामी महाराज नी जय। आपनू घर सुखी घर, सुख अने दुखनी मीमांसा हजारों वर्ष थी आ पृथ्वी पर चाली रही छे। मनुष्यनी प्रत्येक मनुष्यनी इच्छा छे सुखनी, अने सुख पण कायम टकी रहेवू जोईए। અને સુખમાં જરાય ભેળસેળ ન હોવી જોઈએ। પાપડ હારા હોય પણ હવાઈ ગયા હોય તો મજા ન આવે। પાપડનું સુખ ટેસ્ટ બરાબર છે, પણ હવાઈ ગયા હોય તો, સિંગખોરી થઈ ગઈ હોય તો, કઢી ઉતરી ગઈ હોય તો, સૂકી ભાજી ઉતરી ગઈ હોય તો, ઊંધિયું જો દુણાઈ ગયું હોય તો, ટેસ્ટ બરાબર છે પણ જો દુણાઈ ગયું હોય તો આપણને બહુ મજા નહીં આવે। એમ વ્યક્તિગત રીતે, કૌટુંબિક રીતે અને વૈશ્વિક રીતે આપણે સુખી થવું છે। વ્યક્તિઓનું બનેલું છે કુટુંબ, અને કૌટુંબિક રીતે સુખી થવા માટે આપણે ઘર બનાવીએ છીએ। કોઈ ઘર એક વ્યક્તિનું હોય, કોઈ ઘર બે વ્યક્તિનું હોય, કોઈ ઘર ત્રણ વ્યક્તિનું હોય, કોઈ ઘર ચાર વ્યક્તિનું હોય। પહેલા તો આપણે ત્યાં 40-50-60-60 લોકો એક રસોડે જમતા હતા। અત્યારે તો બહુ જ એવા કુટુંબ ભાગ્યે જ દેખાશે કે જે એકી સાથે આટલા બધા સમૂહમાં રહેતા હોય। અત્યારે હું તો ને હું બે લગભગ બે જ હોય, એકાદ બેના નાના હોય। એટલે આપણું ઘર આપણે સુખી બનાવવું છે। ઘર એટલે ઘરમાં રહેનારાને સુખી કરવા છે। આપણું ઘર સુખી ઘર બનાવવા માટે આપણે શું કરીએ છીએ, અને આજ સુધી આપણે શું કર્યું છે એ હું બોલું, એના કરતા તમે વધુ જ્ઞાન ધરાવો છો, અને તમારા કરતા હું વધારે ધરાવું છું। કારણ કે તમે ફક્ત રાજકોટમાં ફરો છો, હું ઘણી જગ્યાએ ફરું છું। બહુ આપણે જાજો વિચાર નહીં કરીએ, 100 વર્ષ પહેલા તમારા દાદાના દાદા કેવા મકાનમાં રહેતા હતા અને આજે આપણે કેવા મકાનમાં રહીએ છીએ। બસ આજે કથામાં આપણે અંતરદર્શી કરવા માટે ભેગા થયા છીએ। આ કોઈ જોક્સનો કાર્યક્રમ નથી,
આ મનોરંજનનો કાર્યક્રમ નથી. આપણે સુખી થવા માટે કઈ દિશામાં દોડી રહ્યા છીએ, અને જે દિશામાં દોડી રહ્યા છીએ એ દિશામાં આપણે ને આપણું કુટુંબ સુખી છે ખરું. એટલે થોડોક વિચાર કરજો, 100 વર્ષ પહેલા આપણા દાદા દાદી જે તમારી ત્રીજી ચોથી પેઢી રહેતા હોય એ લોકોના મકાન કેવા હતા. કદાચ વધુ આગળ જાઓ તો 200 વર્ષ પહેલા જે તમારી જ પરંપરામાં જે દાદા દાદીઓ હતા એ લોકોના મકાન કેવા હતા, એ લોકોના રસોડા કેવા હતા, એ લોકોના બાથરૂમ કેવા હતા, એ લોકોનો સિટિંગ રૂમ, ડાઇનિંગ રૂમ, સ્લીપ બધા કેવા હતા. આજે આપણા મકાનમાં કેટલો ફેરફાર આપણે કર્યો. 40-50 વર્ષ પહેલાના તમારા રાજકોટના મકાનની ડિઝાઇન જુઓ, 50 વર્ષ પહેલા જે મકાન બન્યા હોય, છેલ્લા 5 વર્ષ પહેલા મકાન બન્યા હોય ને અત્યારે જે મકાન બને છે એની ડિઝાઇનો કેવી છે. આપણે મકાનમાં સુધારા કર્યા, આપણે બાથરૂમમાં સુધારા કર્યા, આપણે રસોડામાં સુધારા કર્યા, આપણે સ્લીપિંગ રૂમ, સિટિંગ રૂમ, ડાઇનિંગ રૂમ બધામાં સુધારા કર્યા, પણ છતાં આપણને સુખ અને શાંતિનો અનુભવ નથી થયો. એક બહુ જ કડવી વાસ્તવિકતા છે. આજે 100 વર્ષ પહેલા મકાનની ડિઝાઇનનો વિડીયો પાડો ને આજની મકાન જે તમારા ઘરમાં મકાન છે એની વિડીયો પાડો, વિડીયો ખૂબ જુદી છે. સુવિધા વધી, સગવડ વધી, સાધનો વધ્યા, પણ સુખ વધ્યું નથી. અને જો એવું હોત તો 100 વર્ષ પહેલા આપણા દાદા દાદી જે મકાનમાં રહેતા હતા એને એ વખતે જેવા સુખી હતા એના કરતા આપણે વધારે સુખી હોત. થોડુંક શાંતિથી વિચારજો, એ લોકોને રસોઈ ઘર કેવા હતા, રસોડા કેવા હતા, એ છાણા કે લાકડાથી એ લોકો રોટલા ઘડતા હતા માટીના તાવડીથી. આજે આધુનિક બધી સિસ્ટમ આપણા ઘરમાં આવી ગઈ છે. પહેલા પ્રાઇમસ હતા, એ પંપ મારવો પડે, કચરો ભરાઈ જાય પિન લગાવવી પડે, પિન ભાંગી જાય પ્રોબ્લેમનો પાર નહીં. કેટલા પ્રશ્નો હલ થઈ ગયા. હવે ગેસ આવી ગયો, ગેસમાં દિવાસની પેટી હવાઈ જાય તો લાઇટર આવી ગયું, એ ક્યાં ખોવાઈ જાય છોકરો રમવા લઈ જાય તો પછી અંદર જ ફિટ કરી દીધું. પંખા આવી ગયા, એસી આવી ગયા, ટીવી આવી ગયા, ફ્રીજ આવી ગયા, જમવા માટે ટેબલ ખુરશી આવી ગયા, આધુનિક સુવિધાના બધા સાધનો આવ્યા. એ વખતે 100 વર્ષ પહેલા પંખા નહોતા, એસી નહોતા, ગેસના સિલિન્ડર નહોતા, એ વખતે જમવા માટે ટેબલ ખુરશી નહોતા, એ વખતે કોઈ મિક્સર મશીન નહોતું, માઇક્રો ઓવન નહોતું, કંઈ નહોતું. હવે એ વખતે જે લોકો સુખી હતા એના કરતા આપણે વધારે સુખી હોઈએ એવું મને લાગતું નથી. જેમ તમારી વાત છે એમ અમારી પણ વાત વિચારી લઈએ ને. અમારા 500 પરમહંસો ક્યાં રહેતા હતા? 500 પરમહંસો ભગવાન સ્વામિનારાયણ વખતમાં 200 વર્ષ પહેલા ક્યાં રહેતા હતા અને આજે અમે કેવા મકાનમાં રહીએ? ચાલો યોગેશ્વર સ્વામી જયારે શરૂઆતમાં રાજકોટમાં આવ્યા ત્યારે શું ખાતા હતા, ક્યાં રહેતા હતા, કેવા મકાન હતા, કેવા બાથરૂમ હતા, ક્યાં હોવાનું હતું? અમે તો સાંભળ્યું છે, બહુ એ દિવસો જોયા નથી જયારે શરૂઆતમાં યોગી બાબાને જીવન તે વાંચીએ છીએ. ક્યાં રહેતા હતા શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, વાહનો કયા હતા એમની પાસે? યોગી બાબા કે 14 ગાંવ આવેલા છે માથે 2 મણ વજન લઈને નિર્જળા ઉપવાસમાં. એટલે અમારે જેવી અત્યારે અમે જેવી ગાડીઓ વાપરીએ છીએ એ વખતે શાસ્ત્રી મહારાજ યોગી બાબા પાસે એવી ગાડીઓ નહોતી. અમારે જેવા ઉતારા નહોતા, અમારે જેવું ખાવા પીવાનું નહોતું. શાસ્ત્રી મહારાજ મંદિરો બાંધતા ત્યારે ચણા ફાંકીને રહેતા હતા, કુલર ફાંકીને રહેતા હતા. તો અમે એવું ન કહી શકીએ કે ભગવાન સ્વામિનારાયણ 500 પરમહંસો કરતા, શાસ્ત્રીમાં યોગી બાપાના સંતો કરતા અમે વધુ સુખી છીએ. જે તમારો પ્રશ્ન છે મારો પ્રશ્ન છે, મારો પ્રશ્ન છે તમારો પ્રશ્ન છે. આપણે સુખી થવા માટે એવું માનીએ છીએ કે આ બધી સગવડો અને સુવિધાઓથી સુખી થવાય છે. તો કાચા મકાનમાં જે સાસુઓના ઝઘડા હતા અને પાકા મકાનમાં ઝઘડા ઓછા થયા એમ માનો તમે?
તમારા ઘેરે ઝઘડા નહીં થતા હોય સત્સંગી છો એટલે. પેલા ગાડામાં જે પતિ પત્ની ખેતરે જતા હતા જે બોલાચાલી થતી હતી ને અત્યારે એસી કારમાં બોલાચાલી નથી થતી. સાચું બોલજો. અમારે કાઠિયાવાડના જે બળદની આગળ પાછળ પૂછડા અમરતા હતા, ખેતરમાં જતા હતા ઢેપ આગા પાછા કઈને હુઈ જતા હતા. સુરતમાં શું મારા વાદળે બંગલા બનાયા, બબે કરોડના બંગલા આપણા આમ. અરે ક્યાં એ ઢાંઢા પાછળ આટા મારતો હતો, અરે ક્યાં પહોંચી ગયો. 50-50 લાખની ગાડીઓ લઈને ફરે છે તો ત્યાં પતિ પતિના સાસુ એના બાપ દીકરાના ભાઈ બહેનના ઝઘડા નહીં થતા એમ માનો છો તમે? થોડાક દ્રષ્ટાંતો તમને કહું. તમારા રાજકોટની અંદર એક બાપે એના દીકરાની હત્યા કરી છે. બાપ તો ડોક્ટર હતા, દીકરો તો ડોક્ટર હતો. અહીં રાજકોટની જે ઘટના છે, એક આખા કુટુંબે આત્મહત્યા કરેલી, આખી સોસાયટી બાંધનાર એક વ્યક્તિ. મુંબઈની અંદર એક 3 કરોડનો ફ્લેટ હતો, 50 કરોડની મિલકત હતી અને એક કુટુંબમાં 5-5 વ્યક્તિ આપઘાત કર્યા છે. હું તારીખ સહિત આપું છું, 28 માર્ચ 2005. એનું કટિંગ હજુ મારી પાસે પડ્યું છે. નામ કહું તો બાલકૃષ્ણભાઈ છે, 48 વર્ષની ઉંમર હતી, 45 વર્ષનો એના પત્ની, 19 વર્ષની દીકરી, 3 જણાએ 25 માળનું બિલ્ડિંગ છે, 8મા માળે આ લોકોનો ફ્લેટ હતો, 3 કરોડનો ફ્લેટ હતો, 50 કરોડની ટોટલ સ્થાવર જંગમ મિલકત હતી. ત્રણેય જણ એકી સાથે આપઘાત કર્યો. આપણે સમૂહ પૂજા હોય છે ને એમ. અને આશ્ચર્યની વાત તો એ છે કે 6 વર્ષ પહેલા એના મા બાપે ત્યાં જ પડીને આપઘાત કરેલો, એ પ્રસાદીની જગ્યાએથી આ લોકોએ આપઘાત કર્યો. હવે તમે વિચારો, 3 કરોડનો ફ્લેટ હોય અને 50 કરોડની મિલકત હોય તો માણસ સુખી કહેવાય કે કેમ? એનું ઘર સુખી કહેવાય કે કેમ? પૂછો. અમદાવાદના એક જતીનભાઈ પટેલ, ગુજરાત સરકારના કાર્યપાલક ઇજનેર, 1 કરોડ રૂપિયાનો બંગલો હતો અને પંખે ટીંગાને આપઘાત કર્યો. 1 કરોડ રૂપિયાનો જેને બંગલો હોય, ગુજરાતના કાર્યપાલક ઇજનેર હોય, તેનું ઘર સુખી ઘર કહેવાય કે કેમ? મેં આગળ એક વાત કરી છે, કદાચ બધા હાજર નહીં હોય પણ વાત કરી દઉં. હોંગકોંગમાં મેં એક સંડાસ જોયું, 48 કરોડ રૂપિયાનું. સાચું બોલું છું, મારું ઉપલો મળ ખાલી નથી. મેં મારી સગી આંખે જોયું, 48 કરોડનું સંડાસ. સુગંધારી આવે ઘેર બનાવું, પપ્પાને કહેજે ને બનાવી દે. 48 કરોડનું સંડાસ હમણે ભાઈ આપઘાત કર્યો. હજી એ મૃત્યુનો ભેદ ઉકેલાયો નથી. કોઈ એવું કહે છે કે એના પત્નીએ હત્યા કરી છે, કોઈ એવું કહે છે કે એને પોતે આપઘાત કર્યો. અને આ પ્રશ્ન કેવળ ભારતમાં છે, અમેરિકામાં છે, અને વિશ્વના પ્રત્યેક કુટુંબની અંદર કંઈક ને કંઈક આવા પ્રશ્નો રહ્યા કરે. તો સુખી થવા માટે આપણે જેમ સાધનો વસાવીએ છીએ, તો સુખી થવા માટે કેટલાક સદગુણોની જરૂર છે. જો ઘરને સુખી કરવું હોય તો ઘરને સુખી કરવા માટે જેમ આપણે લાગે છે કે જો ફ્રીજ લાવીએ તો મજા આવી જાય, તો ઘરમાં સંપ લાવીએ તો મજા આવે એવો વિચાર આવે છે આપણને. આપણા ઘરમાં જો સંપ હશે તો સુખી થઈશું. સંપ ત્યાં જંપ, બહુ ગુજરાતી સાદી સીધી એક કવિયત કહેવત હતી, સંપ ત્યાં જંપ. જંપ એટલે ઓલે જેવ એમપી જંપ નહીં, એ જંપ એટલે હું થાય કૂદકો મારવાનો. સંપ ત્યાં જંપ, જ્યાં સંપ છે ત્યાં શાંતિ છે, સુવિધા છે ત્યાં શાંતિ નથી. જો આ વાત આપણને સમજાય તો કુટુંબમાં ભલે ફ્રીજ લાવો એની કોઈ ના નથી. આપણે તો કુટુંબમાં સંપ નહીં હોય તો એક કે રીંગણા મૂકવા છે, પેલો કે મારે બોટલ મૂકવીશ, એ ઝઘડા થશે પાછા. તમે કહો કે ટીવી લાવો તો સુખ થાય, પણ એક કે મારે ક્રિકેટ જોવું છે, પેલો કે મારે પિક્ચર જોવું છે, ઝઘડા થશે. પંખો લાવો તો સુખી થાય, પેલો કે 2 ઉપર મૂકીને, મોટો ભાઈ કે 3 ઉપર મૂક.
એસી લાવો તો કે પત્ની કે મને ઠંડી લાગે છે, કે 3 લાખ ઓદરું એટલે હું ચાલુ રાખવાનો. એટલે જો સંપ નહીં હોય તો એસી બંગલો હશે અથવા તો કાર હશે, ગમે તે હશે, પણ સંપત હશે તો શાંતિ થશે, બાકી નહીં થાય. હું 2 ઘરની તમને વાત કરવા માંગુ છું. એ કલ્પના છે, સાચી હકીકત નથી, પણ તમે કલ્પના કરો અને પછી તમને પ્રશ્ન પૂછું છું, તમને કયા ઘરમાં જન્મ લેવાનું ગમે? એક ઘર છે, 50 કરોડનો બંગલો છે, 50 કરોડનો બંગલો છે, 50 કરોડનો બંગલો હોય એટલે બધું જ હોય ટૂંકમાં. ત્યાં એક ઘરમાં 5 જણા રહે છે, મમ્મી પપ્પા દીકરો દીકરાને વહુ અને દીકરી. 5 જણાને 50-50 લાખ રૂપિયાની પ્રાઇવેટ કાર છે, દરેકની વ્યક્તિગત, એક સાયકલ બધા વાપરે એમ નહીં. 50-50 લાખ રૂપિયાની કાર છે, 2-2 લાખનો મોબાઈલ છે, 2-2 લાખનું લેપટોપ છે, અને દરેકને પોતાનો પ્રાઇવેટ રૂમ છે. અને હમણાં ગયા હતા આફ્રિકાની, અને 35 લાખ રૂપિયાનું સંડાસ, ખાલી સંડાસ હો, પેલું ટબ બાથરૂમ દે એટલું મોટું છે મારા વાદળિયા, 10 જણા નાચે એવડું છે, 10 જણા અંદર નાચગાન કરે ને, હુતા હોતા નવાય, બેઠા બેઠા નવાય, નાતા નાતા નવાય, ચારે બાજુ પિચકારી છૂટે, મજા આવે એવું બનાવજો. આવા દરેકને પોતાને એટેચ બાથરૂમ રૂમ છે. આવું એક કુટુંબ છે. બીજું એક કુટુંબ છે, ત્યાં પણ 5 જણા રહે છે, મમ્મી પપ્પા દીકરો દીકરાનો વહુ અને દીકરી. એ ઝૂંપડું છે, ઝૂંપડામાં જ રહે છે, ઘાસનું છાપડું છે, ઘાસની દિવાલો છે, લાઇટનું કનેક્શન જ નથી, એટલે ફ્રીજ નથી, ટીવી નથી, પંખો નથી, એસી નથી, લાઇટ નથી, કોઈ સુવિધા નથી, કોઈ સગવડ નથી, ઓપન બાથરૂમ છે, ઓપન ટોયલેટ છે. રોજ મજૂરી કરવા જાય છે, બપોરે જ્યાં મજૂરી કરવા જાય ત્યાં જમી લે, અને સાંજે બાજરા રોટલો અને છાશ ખાય છે, બસ. વધુ કઈ ખરીદી શકે એવી કોઈ સગવડ નથી. બેને ઘેર જો ભગવાન તમને પૂછે કે હમણાં બેને ત્યાં બાળકનો જન્મ આપવાનો છે, કારણ કે દીકરાને બહુ લગ્ન થઈ ગયા છે, બહુ આવી ગઈ છે, અને ભગવાન તમને પૂછે કે કોને ઘેર જન્મ લેવો, તો હું કહો બોલો જોઈ, હા, ઝૂંપડો કે બંગલો? બંગલો હાથે. તમે બધા શું કહો છો? તમને કહે છે કોથળામાં બિલાડું કાઢશે, કઈ ક્યાં જન્મ લેવો બોલો જોઈ. ભગવાન મને પૂછે હું તો બંગલો પસંદ કરું, બોલો તમે શું પસંદ કરો? બાપો તમે શું પસંદ કરો? ભરતભાઈ, હા, બંગલો ને. હવે પરિસ્થિતિ સાંભળો, હવે સાંભળો કે બંગલામાં જે 5 જણા રહે છે, જયારે ઝઘડવાનું હોય ત્યારે જ ભેગા થાય, ગાળાગાળી કરી હોય, મારામારી કરવી હોય, કોઈ દારૂ પીએ છે, કોઈ માંસ ખાય છે, કોઈ ડ્રગ લે છે, કોઈ બીજે રખડવા જાય છે, બીજા આટામડા, કોઈ રાત્રે 2 વાગ્યા, કોઈ 4 વાગ્યા, કોઈ ભેગા જ નહીં, બસ જયારે ઝઘડવાનું હોય ત્યારે ભેગા થાય. બધા વ્યસની છે, બધા દુરાચારી છે, બધી રીતે બધી વાતે પૂરા છે, અને ઝૂંપડામાં રહે છે લોકો. 5 જણા સંસ્કારી છે, સવારે ઉઠીને બધા પૂજા કરે, બહુ બધા એકબીજાને પગે લાગે, સમૂહ આરતી કરે, ચા પીને લોકો મજૂરી કરવા જાય, સાંજે બધા ભેગા થાય, હાથ પગ ધોઈને આરતી કરે, બીજું કંઈ ખાવાનું છે ને, બાજા રોટલો ને છાશ મીઠા બોળી બોળીને ખાય છે, ઘર સભા કરે છે, હસતા હસતા કુટુંબમાં જીવન જીવે છે, રાત્રે સૂઈ જાય છે, સવારે પાછા મજૂરીએ જાય છે. હવે કયા કુટુંબમાં જન્મ લેવો? હે, ઝૂંપડામાં? હાજે, જો આ 2 વસ્તુ વચ્ચે જો તમને તફાવત સમજાય તો મારું કુટુંબ સુખી કુટુંબ એનો કન્સેપ્ટ તમને પકડાશે. આ 2 કુટુંબ વચ્ચેનો જો તફાવત તમે સમજી શકો, અને તમારા મનની ધારણાઓ કયા કુટુંબમાં તમારે રહેવું છે અને કયા કુટુંબને તમારે કેવું બનાવવું છે, આ બંને પિક્ચરના પેઇન્ટર તમે છો.
આ ઝૂંપડા જેવું તમારા કુટુંબ બનાવવું છે કે આ બંગલા જેવું? એના પેઇન્ટર તમે છો અને શિલ્પી તમે છો. તમારા કુટુંબને સુખી કરું કે દુઃખી કરું, આબાદ કરું કે બરબાદ કરું, એ આપણા હાથની વાત છે. એટલે મહત્વની બાબત છે પરસ્પરના સંબંધો. ઘણી વખત આપણા ઘરમાં કર્ફ્યુ હોય, જોઈએ કર્ફ્યુ. તમે રાજકોટમાં ક્યાંય કર્ફ્યુ હોય છે? ઓછો હોય છે, અમદાવાદમાં વધારે હોય. એટલે કર્ફ્યુ એટલે ખબર પડે, એ કર્ફ્યુ એટલે ખબર પડે. શું કર્ફ્યુ એટલે? હું કર્ફ્યુ એટલે આમ તંગ વાતાવરણ હોય, જ્યારે તમે અમદાવાદમાં હિન્દુ મુસલમાન ધમાલ થાય. કર્ફ્યુ એટલે આમ આમ જાય જ નહીં, ભલે બટેટા નો કાંઈ નહીં, એમને ચાલશે. એમ ઘરમાં કર્ફ્યુ હોય, બોલો તોબડા ચડાવીને જ બેઠા હોય બધા. આમ તોબડા ચડાવીને બેઠા હોય, છોકરાઓ પછી ચર્ચા કરે તમારી ગેરહાજરીમાં, હે બેન આ પપ્પો કેમ હમણાં તોબડો ચડાવીને બેઠો, મમ્મી અરે બોલતો બી નહીં. તો બેન એના ભાઈને પૂછે, ભાઈ આ લોકો લગ્ન કર્યા ત્યારે આપણે હાજર નહોતા, આ લોકો આપણે સાંભળ્યું છે કે લવ મેરેજ કર્યા છે, આઈ લવ યુ કરીને ભેગા થયા, અને હવે તો મારા વાળા બોલતા નથી, તોબડો ચડાવીને જ બેઠા છે. આ લોકો ચર્ચા કરતા હોય છે, તમને ન સંભળાય કારણ કે તમારો મોબાઈલ ચાલુ હોય, અમને સંભળાય. આ લોકોના અવાજ અમને સંભળાય છે, એ લોકો અમને કહી જાય છે કે સ્વામી શું કરવું મારે. હમણાં બેંગ્લોર ગયેલો, બેંગ્લોરમાં મેં કૌટુંબિક મૂલ્યનું થોડીક વાત કરી, ત્યાં આપણે 4000 વિદ્યાર્થીઓ ભણે છે. એક પ્રવચન પૂરું થયું, તરત થોડીક એ રિસેસ હતી, અને એક છોકરો મળવા આવ્યો અમદાવાદનો હતો કે સ્વામી મારા પપ્પા આખું એજ્યુકેશન ફિલ્ડ સંભાળે છે, મારા મમ્મી સ્કૂલના પ્રિન્સિપાલ છે, બે ભણેલા ગણેલા છે, પણ મારા વડે એવા ઝઘડે છે, ગાળા ગાળી કરીને મારા મારી અહીં કે મને મળવા આવ્યા હતા, મારા મિત્રોને હાજરીમાં એવા ઝઘડ્યા એવા ઝઘડ્યા કે મારી આબરૂના કાંકરા કરી નાખ્યા. જો આજે તમે શું જીવીને આપણે જીવીએ છીએ, બધું જ આપણે વધાર્યું છે. જિંદગી યાદ રાખજો, કેવળ મોબાઈલ નથી, જિંદગી એટલે તમારું બેંક બેલેન્સ નથી, જિંદગી એટલે તમારું કેવું બાથરૂમ છે નથી, જિંદગી એટલે તમારો કેટલો મોંઘો બંગલો છે નથી, જિંદગી એટલે તમારી કેટલી મોંઘી કાર છે નથી, જિંદગી એટલે તમારા કુટુંબના 5 કે 6 કે 4 કે 2 સભ્યો વચ્ચે તમારા સંબંધો કેવા. પછી આ જગતના દુઃખ તો આવવાના, જગત રીતે વર્તવાનું. ભાઈ રામ ભગવાને દુઃખો આવ્યા છે, કૃષ્ણ ભગવાનને દુઃખો આવ્યા છે, એ તો સંસારના પ્રશ્નો છે. પણ એ પ્રશ્નોમાં પણ આપણા કૌટુંબિક મૂલ્યો કેવી રીતે જાળવી રાખીએ છીએ એના આધારે આપણું ઘર સુખી બનશે. રામ ભગવાન મોબાઈલ નહોતા વાપરતા હતા, લક્ષ્મણજી જીન્સના પેન્ટ નહોતા પહેરતા, બરાબર, અને સીતાજી કોઈ કોમ્પ્યુટર સાયન્સ ભણ્યા નહોતા, ભણ્યા હતા, પણ છતાં રામ અને લક્ષ્મણ જેવા સંબંધો જો તમે ઘરમાં તમે સ્થાપી શકો તો સુખી. તો ઝૂંપડામાં સુખી ને બંગલામાં સુખી, બંગલાના વિરોધી નથી. આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોએ નથી બંગલાને ના પાડી નથી, રાજની ના પાડી નથી, સત્તાને ના પાડી નથી, સંપત્તિની ના પાડી નથી, લગ્નની ના પાડી. જો મૂલ્યો હશે તો બંગલામાં સુખી હશો, ઝૂંપડામાં સુખી હશો, અને જો મૂલ્યો નહીં હોય તો ઝૂંપડામાં દુઃખી ને બંગલામાં દુઃખી. જો સીતા અને રામ જેવા સંબંધો તમે સ્થાપી શકો આપણા ઘરમાં, તો ભલે ઝૂંપડામાં હશો, ભલે કઈ ખાવાનો દાણો નહીં હોય, તો એ પતિ પત્ની વચ્ચે, સંતાન વચ્ચે ખૂબ શાંતિ અને પ્રેમથી સુખી હોઈ શકશો. પણ જો સંબંધો સારા નહીં હોય તો જીવનમાં સુખી નહીં થવાય. એટલે આપણા ઋષિ મુનિ આપણને એક મૂલ્યો શીખવ્યા હતા સુખી થવાના. આપણે ભૂલ્યા છીએ આપણા મૂલ્યોને, આપણે ભૂલ્યા છીએ આપણા ધર્મને, આપણે ભૂલ્યા છીએ આપણી સંસ્કૃતિને. આપણે એ સંસ્કૃતિના સંતાનો છે જે દેશમાં એક શ્રવણ મા બાપને ખભે બેસાડીને જાત્રા કરવા લઈ જાય. માતૃદેવો ભવ પિતૃદેવો ભવની ભાવનાઓ જો આપણા લોહીમાં નહીં વસે તો જિંદગીમાં ક્યારેય સુખી નહીં થાય. મા બાપને દુઃખી કરીને દુનિયામાં કોઈ સુખી થયું નથી, થવાનું નથી. તમે લખો એટલે લખી લાગજો. તમારા હૃદયમાં દીકરા હોય કે દીકરી હોય, ભાઈ હોય, ગમે તે હોય, મા બાપને દુઃખી કરીને જિંદગીમાં તમે ક્યારેય સુખી નહીં થઈ શકો. હા, બંગલા આવી શકશે, કાર આવી શકે, પ્રાઇવેટ પ્લેન આવી શકે, પ્રાઇવેટ હેલિકોપ્ટર આવી જશે, બધું જ આવી જશે, પણ જિંદગીમાં સુખ અને સગવડ વચ્ચેનો તફાવત તમે સમજી રાખજો.
સગવડ એ સુખની નિશાની નથી, સગવડ એ સુવિધા એ કોઈ સુખનું કોઈ થર્મોમીટર નથી. તો આપણે હજારો હજાર વર્ષથી આપણા ઋષિ મુનિઓ જે ભાવનાઓ શીખવી હતી, માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ, માતા પિતાને દેવ સમાન માનીને એની આમન્યા રાખવાની, એની એના પ્રત્યેનો પ્રેમ રાખવાનો, એના પ્રત્યે આદર રાખવાનો, એના પ્રત્યે સત્કાર રાખવાનો. મા બાપનો ઋણ તમે કોઈ જન્મે ક્યારે પૂરું કરી શકવાના નથી. આખી પૃથ્વીનું ધન સંપત્તિ વૈભવ આપી દો તો મા બાપનું ઋણ પૂરી ન થાય. એક છોકરો કહેવાય એને માને કે તારે દૂધના પૈસા લે લીટર લખે, તો દાવાના પૈસા લેવા છે લીટર લખે. એટલે આ માતૃદેવો ભાવ પિતૃદેવોની ભાવનાઓ આજે ભૂલતા ગયા છે. આજે ગુજરાતમાં 1500થી વધારે વૃદ્ધાશ્રમો ખુલી રહ્યા છે. આજે તમારી દીકરીઓને સાસરે મોકલીને પેલો મંત્ર એ ફૂંકો છો જૈન નોખી થઈ જજે તો તમારી દીકરી સાસુ નહીં થાય ભવિષ્યમાં. એટલા બધા પ્રસંગો હમણાં સાંભળ્યા છે આપણે. લગ્ન થયા અઠવાડિયા પછી બસ છૂટાછેડા આપી દો 5 લાખ રૂપિયા 10 લો. હમણાં 35 લાખે છૂટાછેડા લીધા. એક ભાઈ સુરતમાં 53 લાખ લીધા છૂટાછેડા. ધંધો થઈ ગયો બિઝનેસ, છૂટાછેડાનો ધંધો થઈ ગયો, બિઝનેસ થઈ ગયો. બસ હવે કાયદા એ લોકો પક્ષમાં એમ કહી દે કે મને માનસિંહ ટોરેચરિંગ કરે છે એટલે પૂરું થઈ ગયું. બધા જ ભેગા થયા, દીકરી ને દીકરીના મા બાપ ને દીકરીનો ભાઈ ને દીકરીને બેન બધા જ ભેગા થયા. એક નાખી દે અરજી કે ભાઈ એમાં અમારે દીકરીનો વર અથવા એના સાસુ સસર માનસિક ટોર્ચરિંગ કરે છે અને પેલા ને આખી જિંદગી લેફ્ટ રાઈટ લેવડાવવાની. પેલા આપણા કેવા મા બાપ એને સંસ્કાર આપતા કે બેટા તારા સાસુ સસરનું ઘર એ તારા મા બાપનું ઘર છે, તારા દિયર જેઠ તારા ભાઈ છે, તારી નણંદ તારી બેન છે. ઘર જુદું છે, સંસ્કારો જુદા છે, પદ્ધતિ જુદી હશે, પણ સંપીને રહેજો. અત્યારે તમારી દીકરીને કઢી બનાવતા નહીં આવડે, કોમ્પ્યુટર આવડશે જોજો. જે આપણે મૂલ્યો શીખવાના હતા કે ભાઈ સાસુ સસરાની સેવા કરજે, મા બાપની સેવા કરજે, કોઈનો વાંક નથી. હિન્દુઓનો જ વાંક છે ને આપણો જ વાંક છે. અને હજી તો આ રાખના છે, હું શાપ નથી આપતો, હજુ અગ્નિના ડામ બાકી છે. જે પરિસ્થિતિ આજે આવી રહી છે આપણા દેશમાં ને આપણા હિન્દુ પ્રજામાં, તમને એટલું ગૌરવ છે કે મારો દીકરો કોલેજમાં ભણે છે, પણ તમને એનું દુઃખ છે કે મારો દીકરો રામાયણ નથી વાંચતો. તેમને એમની ગરિમા છે, એનું એક ગૌરવ છે કે મારી દીકરી અમેરિકામાં ભણે છે, પણ તમારી દીકરી ગાયત્રી મંત્રનો પાઠ નથી કરતી, સ્વામિનારાયણની પૂજા નથી કરતી, કે મા બાપને પૂજા મા બાપને પગે નથી લાગતી, કે જ્યાં ત્યાં ખોટા ફોન કરે છે, એનું તમને જરાય દુઃખ છે? લાવો દુનિયાના 1 અબજ હિન્દુઓમાંથી કયા હિન્દુને દુઃખ છે કે મારો દીકરો મા બાપને પગે નથી લાગતો? કયા હિન્દુને દુઃખ છે કે મારો દીકરો કે દીકરી રામાયણ નથી વાંચતો, ગીતા નથી વાંચતો, ઉપનિષદ નથી વાંચતો, વત્રમત નથી વાંચતો, શિક્ષાપત્રી નથી વાંચતો? કયા મા બાપને દુઃખ છે? બધા જ હિન્દુઓ બેઠા પૂછી જો તમારી છાતી ઉપર હાથ મૂકી. આ તો ઠીક છે, પ્રમુખ સાહેબ મહારાજના યોગમાં આપણે મોટા ભાગના બધા આવેલા છો. બાકી જે તમે જુઓ સમાજની અંદર ક્યાં પેઢીઓ પહોંચી છે આપણી. આપણા દાદાઓ કીડિયારા પૂરતા હતા, તમારા છોકરાઓ માંસ ખાય છે. એ કીડી મરી ન જાય એની ચિંતા આપણા હિન્દુએ કરી છે. પારેવાના જુવાર આપણા હિન્દુઓ નાખતા, ગાયોને માતા જ કરી કે પૂછતા આપણે. આપણા દેવી દેવતાના વાહન તરીકે પશુ પક્ષીઓ હતા, અને દુનિયાના કરોડો હિન્દુઓ માંસ ખાય. અમે હમણાં સાઉથ આફ્રિકા ગયા, ઈસ્ટ આફ્રિકા, સાઉથ આફ્રિકા, કુલ 3200 ઘેર ગયા છે. પછી મહંત સ્વામી સાથે નવ બધા નવ સંતો હતા, 3200 ઘેર પધરામણી કરી, અને જે અમે જોયું છે, જે અનુભવ્યું છે, જે BAPS ના પ્રમુખ સાહેબ મહારાજના જરી ભક્તો છે, એ સિવાયના 60% હિન્દુઓ દારૂ પીએ છે, માંસ ખાય છે, બીડી પીએ છે, તમાકુ ગુટકા ખાય છે. ઈસ્ટ આફ્રિકામાં, સાઉથ આફ્રિકામાં 800 ઘેર પધરામણી કરી, BAPS સિવાયના જે હિન્દુઓ છે 90% માંસ ખાય છે. તમારા રાજકોટમાં કેટલા હિન્દુઓ દારૂ પીએ? ક્યાંથી સુખી થશો ભાઈઓ? તમે બંગલા બનાવ્યા, બાથરૂમ બનાવ્યા, મોંઘી કાર લાવ્યા, એસી લાવ્યા, મોબાઈલ લાવ્યા, કોમ્પ્યુટર લાવ્યા, પણ આનું શું ભાઈ? દારૂ પીએ સુખી થવાય? બીડી પીવાથી સુખી થવાય? તમાકુ ખાવાથી સુખી કહેવાય? ગુટકા ખાવાથી સુખી થવાય?
વિશ્વમાં 60 લાખ માણસો મરે છે દર વર્ષે તમાકુને લીધે. દર વર્ષે તમાકુને લીધે 60 લાખ માણસો મરે છે. કેટલા હિન્દુ તમાકુ ખાય છે, ક્યારેક સ્વામિનારાયણ વાળા ખાય છે, એમ કોકો ખાય છે ખબર છે. આપણા હિન્દુએ આફ્રિકન લોકોને ગુટકા ખાતા શીખવાડી દીધું. બોલો કેવા હિન્દુઓ શૂરવીર કહેવાય. આફ્રિકન લોકો ગુટકા નહોતા ખાતા. આપણા મનુ ભગવાને એક સુંદર વાત કરી છે હિન્દુઓ માટે કે એ તદ દેશ પ્રસુત સકાશાદ અગ્ર જન્મ નહ સ્વમ સ્વમ ચરિત્રમ શિક્ષરન પૃથ્વીયામ સર્વે માનવા. એ તદ દેશ પ્રસુત, આ દેશમાં જન્મેલા લોકો પાસેથી, એટલે કે હિન્દુઓ પાસેથી. એ વખતે ક્યાં કોઈ મુસલમાન કે ક્રિશ્ચિયન હતા ભારતમાં. એ તદ દેશ પ્રસુત સકાશાદ અગ્ર જન્મ નહ સ્વમ સ્વમ ચરિત્રમ શિક્ષરન પૃથ્વીયામ સર્વે માનવા. પૃથ્વી પરના બધા જ મનુષ્યો આ હિન્દુઓ પાસેથી ચારિત્રના પાઠો શીખશે. અને આપણે એ લોકોને ગુટકા ખાતે શીખવ્યું. આફ્રિકામાં જોઈ આવજો. આપણે તો દુનિયાને શીખવવાનું હતું રામ જેવું પવિત્ર જીવન બનાવીને, સીતા અનસુયા સાવિત્ર જેવા પવિત્ર જીવન બનાવીને વિશ્વના લોકોને શીખવવાનું હતું કે વોટ ઇઝ રિયલ લાઈફ. કઈ સંસ્કૃતિના સંતાનો છે આજે આપણે. મેં કહ્યું કે શ્રવણ મા બાપને ખભે બેસાડીને ફેરવે. આજે તમારા છોકરા કૂતરા ફેરવા દે જોયા. હવારના પોરમાં ચડી પેન કૂતરા ફેરવા જતો તારા બાપને લઈને જાન મંદિરે પણ ન જાય. સાઉથ આફ્રિકામાં પ્રત્યેક ઘેરે બે કૂતરા છે. બોલો બાપ નથી, મા બાપ નથી, બે કૂતરા હાજર. આ તો ધોળિયા હું કામ રાખતા ખબર છે. કૂતરા કેમ કરે ને છોકરા કેમ ન કરે ને એટલે ઘરમાં લાગે છે ને કે મારી કંઈક સત્તા ઘરમાં હાલે છે. કૂતરાને કે કમ આવે સિટ ડાઉન બેસ જા ગો તો જાય. કૂતરા બધું માને, દીકરા દીકરી નો માને ને એટલે મા બાપને એમ લાગે કે મારા ઘરમાં કંઈક મારું હાલે છે. તો આપણે પાડતા થઈ ગયા. આપણે એક સાવિત્રી એવા હતા. જો સુખી થવા માટે શું છે, આ ઘરને સુખી બનાવવા માટે કેવા બનવાનું છે. એક સાવિત્રી એવા હતા, મરી ગયેલા પતિને સજીવન કરેલો, જાણો છો. પ્રમુખ સાહેબ મહારાજે એમના સ્ટેચ્યુ મૂક્યા છે દિલ્હી અક્ષરધામમાં. અત્યારે શું પ્રોબ્લેમ છે, હમણાં અમદાવાદમાં 1 મહિનામાં 3 આધુનિક સાવિત્રી અને ધણીને મારી નાખ્યા. બોલો પેલા ને મરી ગયા જીવતો કરેલો, અને આમણે એનો પતિ ઉતો છે, રાત્રે મોબાઈલ લગાડાવે છે, પ્રેમીને બોલાવે છે, ને બે જણા ભેગા થઈને પતિને હત્યા કરી નાખે. જુઓ તો ઘરા છાપામાં શું પ્રસંગો આવે છે બધા. અમારા જાડીલા ગામનો એક આપણો બીએપીએસ નો સત્સંગીનો છોકરો ડોક્ટર અમે સુતરિયા, લગ્ન કરવા આવેલો, અમેરિકા ભણેલો, એ લગ્ન કરવા આવ્યો. તો આપણે સંતોએ કીધું કે આપણે સત્સંગની દીકરી છે, લગ્ન કરી લેતા. આને પાછો કેફ હતો, મારે ઇંગ્લિશ સ્પીકિંગ જોઈએ. સારું, ઇંગ્લિશ સ્પીકિંગ ગારે લગ્ન કર. ઇંગ્લિશ સ્પીકિંગ ગારે લગ્ન કર્યા. 15 દિવસ આ રોકાણ, પછી અમેરિકા ગયા. 15-20 દિવસ ત્યાં થયા છે. રાત્રે કંઈ કોઈકને ઘેરે આવ્યો 1 વાગે, અને પેલો કાર પાર્ક કરવા ગયો, અને પેલો એની બાઈ હતી ઇંગ્લિશ સ્પીકિંગ પહેલાં જતી રહી ઉપર, એટલું મોટું ચપ્પુ લઈને ઊભી રહી. આના બારણું ખોલીને પ્રવેશ પર ગયો તો 5 ચપ્પુ મારી દીધા. ઇંગ્લિશ સ્પીકિંગ હતી ને. પછી એમ કે કપડાં બદલીને પોલીસને, હું એમ બીજે ઘેરે જતો રહ્યો, બીજી દે હવે પોલીસને કરી વાત કરીશ એમ કરીને કપડાં બદલો ગયા. આ રમેશમાં જીવ હતો, ઢસડતો ઢસડતો ટેલિફોન પાસે પહોંચી ગયો. ત્યાં 911 કરે એટલે પોલીસની ઇમરજન્સીનો ખ્યાલ આવી જાય. પણ આ એક વાક્ય બોલ્યો કે મારી હત્યા થઈ, પેલી બાઈ સાંભળી ગઈ. બહાર આવીને બીજા 29-25 ઘા માર્યા. આ ઇંગ્લિશ સ્પીકિંગ. જો આ પ્રશ્ન આજે આપણે જોઈએ, ભાઈ ભાઈની હત્યા કરે, એ પ્રવીણ મહાજન પ્રમોદ મહાજન વચ્ચે ઝૂંપડું હતું. એ લોકોના ઘરમાં મોબાઈલ નહોતો, ફ્રીજ નહોતું, ટીવી નહીં હોય. પ્રિન્સ ચાર્લ્સ અને મિસિસ ડાયના ઘરમાં શું બાકી હશે. ચાલો એ મિસિસ ડાયને પેલા ચપ્પલ નહીં હોય એટલે બે ઝઘડ્યા છે. પેલી હાડી માગતી ત્યાં નહોતો લાવી આપતો એટલે ઝઘડ્યા. આજે દીકરો બાપની હત્યા કરે. અમદાવાદમાં એક ભાઈ છે, 4000 કરોડની મિલકત છે, 4000 કરોડની મિલકત. એના દીકરાને હત્યા કરીને તે જન્મટીપની જેલ ભોગવે છે. હું નથી કહેતો કે દરેક ઘરમાં મારામારી થાય છે, દરેક ઘરમાં આત્મહત્યા થાય છે, દરેક ઘરમાં દીકરો બાપને મારે, બાપનો દીકરો મારે, એવું નથી બનતું. બધાને ઘરમાં એવું નથી બનતું, પણ છતાં પ્રશ્ન તો છે જ. તો જો આપણે કુટુંબને સુખી કરવું હોય તો કંઈક મૂલ્યોની જરૂર છે.
કઈ ધર્મની જરૂર છે, કઈ સંસ્કારની જરૂર છે. કેટલા આપણા સત્સંગીના છોકરાઓ પણ જે લોકો વ્યસને રેવાડે ચડ્યા, એ કેન્સરથી રીબાઈ જઈને કેટલાય ગયા ખરા, કુટુંબને કેટલું બરબાદ કરી નાખ્યું. આપણા એક ગુટકા એક તમાકુ બીડીનો સ્વાદ તમારી પત્નીને ધણી વગરની કરે છે, તમારા દીકરાને બાપ વગરના કરે છે, મા બાપને દીકરા વગરનો કરે છે, ભાન છે. બોચાસણમાં એક યુવક 23 વર્ષનો પૂજ્ય મહંસન મળવા આવ્યો. મહંસ સામે પૂછ્યું, તો ગુટકા ખાય છે કે? સ્વામી તમને જ ખાવાનું કહ્યું. શું કે? તમે જ ખાવાનું કહ્યું. એટલે હું તને ગુટકા ખાવાનું કહ્યું? હા, તમે જ કહ્યું. ક્યારે કહ્યું? કે અહીંયા બોચાસણમાં જ કહ્યું. કે ક્યાં? કે તમારા રૂમમાં જ કહ્યું. કે હું કહ્યું હતું? કે તમે એક વખત એવું કહ્યું હતું કે 60% લોકોને કેન્સર થાય છે ગુટકા બીડી તમાકુ લે છે, અને 60% લોકોને કેન્સર થાય. હા, એ વાત કરી હતી કે હા એ કરી હતી. તો એનો અર્થ એવો થાય ને કે 40% નથી થતું. શું કે? કે 40% નથી થતું, 40%માં હું આવી ગયો. મહંસ એમ કે મૂકી દે ડંફાસ, 40%માં 60%માં કોની ગણના કરી તું? હું નહીં ગણના કરી શકું. તો કે ન થાય એમ. મને થાય. એક જ વર્ષ પછી એને કેન્સર થયું. આખા શરીર આ મોઢું 100% લીધા, 3.5 લાખ રૂપિયાનું ખર્ચ થયું. અઠવાડિયે મરી ગયો. હવે વિચાર કરો એને મા બાપને શું. આ લગ્ન નહોતા થયા, લગ્ન થઈ આવ્યો તો 22 વર્ષની કન્યાનું શું? એકાદું છોકરું જન્મ્યો તો છોકરાનું શું? કદાચ પાકા મકાન હોય, પાકું બાથરૂમ હોય, પાક સારી ગાડી હોય, પણ આનું શું? એટલે નિર્વ્યસની જો જીવન આપણું બને તો સુખી થવાશે, ધર્મવાળું જીવન આપણું બનશે તો સુખી થવાશે, મૂલ્યવાળું જીવન હશે તો સુખી થવાશે. તમારા બાળકો સંસ્કારી હશે. તમે બરાબર ડાયા છો, જાણો. તમે દારૂ નથી પીતા, બીડી નથી પીતા, ગુટકા નથી ખાતા, તમાકુ નથી ખાતા, મસાલા નથી ખાતા, પિક્ચર કદાચ નહીં જોતા હો, પણ તમારા દીકરા દીકરીનું શું છે? કેટલા મા બાપ રડે છે જાણો છો? હમણાં કેરાળાની અંદર 6 મહિનામાં 4,000 છોકરીઓ મુસલમાન સાથે ભાગી ગઈ, જાણો છો? 6 મહિનામાં 4,000. જે આવતા દિવસોની અંદર જે આ દીકરાઓ બેઠા છે ને, એને દીકરી આની દીકરી હિન્દુ રહે એની તૈયારી અત્યારથી કરજો, જો સુખી કુટુંબને સુખી કરવું હોય તો. આ જેટલા બાળકો બેઠા છે ને, પેલો નાનો હીરો બેઠો છે ને ડાયમંડ, એનો દીકરો ને અથવા દીકરાની દીકરી, ત્રીજું જનરેશન વિચાર કરજો બસ. આફ્રિકામાં મેં જે પ્રસંગો જોયા છે, હમણાં એક ભાઈ ત્યાં બધા રમણી ગયા, 60 વર્ષની ઉંમર, અધુ રડે. એની એકની એક દીકરી બાજુમાં એક મુસલમાન ઘરે હતું, એ છોકરા સાથે એ બેને ક્યારથી સંબંધ છે આ લોકોને ખબર જ નહીં. એને એમ કે મારી દીકરી કોલેજમાં ભણે છે. બસ તમને એટલી જ ભાન છે કે મારી દીકરી કોલેજમાં ભણે છે, મારો છોકરો અહીં ભણે છે, પણ શું કરે છે ને કંઈ ખબર જ નથી આપણને. અને અચાનક બે લગ્ન કરી લીધા, અને બીજે દિવસે એની દીકરી બુરખો પહેરીને બાજુમાં અત્યારે રોજ પસાર થાય છે, રોજ જોવાની. બુરખો પહેરીને મુસલમાન થયેલી. મુંબઈની અંદર આપણી સત્સંગીની 6 છોકરીઓ મુસલમાને પરણીશ, જેના ભાઈ આપણે ત્યાં સાધુ છે એની બેનું મુસલમાને પરણીશ. અરે એના ભાઈ મુસલમાન થઈ ગયા. હમણાં આપણી બે પેજમાં એક સાધુ છે, એનો ભાઈ હમણાં મુસલમાન થઈ ગયો. જે વિશ્વની અંદર આ બધા કાર્યક્રમો ચાલે છે, આનું મૂળ કારણ એટલું છે કે આપણે મા બાપ ઊંઘીએ છીએ. બસ સમગ્ર વિશ્વની અંદર હિન્દુઓને પૈસા કમાવે છે, બીજો કોઈ પ્રોજેક્ટ નથી. હિન્દુઓને પૈસા કમાવા સિવાય પોતાનો ધર્મ હાચવવો, પોતાના મૂલ્યો હાચવવા, પોતાની ભક્તિ હાચવવી, પોતાના બાળકો હાચવવા, પોતાના બાળકોને સંસ્કાર આપવા માટે કંઈક સમય કાઢવો, કે ભક્તિ માટે, કંઈક ધર્મ માટે, કંઈક શાસ્ત્રના પઠન માટે સમય કાઢવો, બહુ દુકાળ છે. આફ્રિકાની અંદર સેંકડો મંદિર એવા છે જે અઠવાડિયામાં એક વાર ખોલે, અને એ ખોલીને હનુમાન ચાલીસા પાઠ કરીને પાછા દારૂ પીએ. અઠવાડિયા સુધી કોઈ મંદિર ખોલે નહીં. બાજુમાં આજુબાજુમાં 5-5 મસ્જિદ હોય, 5-5 મસ્જિદ દિવસમાં 5 વાર ભરાય, અને હિન્દુ અઠવાડિયે એક વાર ભેગા થાય, અને એમાં 500 હિન્દુ મુવા હોય ત્યાં, જીવતા તો કહેવાય નહીં, મુવા હિન્દુ હોય. એ 500 હિન્દુઓમાંથી 4-5 જણા 10-15 જણા ભેગા આવે, શનિવારે ભેગા થાય, હનુમાન ચાલીસા પાઠ કરે, પછી ભેગા થઈને દારૂ પીએ, લગ્નની પાર્ટીમાં દારૂ અપાય, માંસ અપાય.
એટલે આપણે જો સુખી થવું હોય તો ઘરના પ્રત્યેક સભ્યોમાં એક તો સંપરે, પ્રત્યેક સભ્યોમાં ભગવાનનું પ્રાધાન્ય આવે. ભગવાન વગર પ્રશ્નો નહીં ઉકેલે, કારણ પ્રશ્નો સ્વભાવના છે, દોષોના છે, વાસનાના છે. એ ક્ષણિક ક્રોધ આખા ઘરને આગ લગાડી દે છે ને, એ ક્ષણિક ક્રોધ. તમારો દીકરો નાપાસ થયો અને તમે બે થપ્પડ મારી ઘરે ડફોડ મેં 50,000 રૂપિયા ટ્યુશન આપ્યું તું નાપાસ થયો અને એકલો છોકરો પંખે ટીકાને નાભાત કર્યો, આગ લગાડી ને. હવે જોઈ આવજો, તપાસ કરજો, 10 માં 12 માં એક્ઝામ પછી કેટલા છોકરા છોકરી આપઘાત કરે છે અને કેટલા કુટુંબની અંદર આગ લાગે છે. થોડોક આપણો ક્રોધ, દીકરો નાપાસ થયો છે વાત સાચી છે, નાપાસ ન થવો જોઈએ વાત સાચી છે, તમે 50,000 રૂપિયા ટ્યુશન આપ્યા એ વાત સાચી, પેટે પાટા બાંધીને ભણાવ્યો એ વાત સાચી, પણ ગુસ્સે થવાથી કે ક્રોધ કરવાથી કે મારવાથી છોકરો પાસ થવાનો છે ખરો? થોડોક આપણો ક્રોધ, થોડોક આપણો સ્વાદ, ગમે એટલો બંગલો હોય પણ સ્વાદ લીધે ઝઘડા છે. બોલો કે કઢીમાં થોડુંક મીઠું ઓછું જોઈએ ને, આપણે થાળી પછાડી તારી માઈ શીખવાડ્યો છે કે નહીં? થોડુંક શીખીને આવ્યો તને, થોડુંક તમે બાજુ ઉભારીને શીખવાડો. કઢીને લીધે જન્મટીપની જેલ થઈ. તમારા ઘરમાં ઝઘડાના મોટા ભાગના જે પ્રશ્નો છે ને તપાસ કરજો, ખાવાના ને પીવાના ને પૈસાના ને ભાગીદારીના ને ભાઈ ભાઈના ખૂન થાય છે. એક ચાસ જમીન માટે, ગોદડા માટે, એક બાપ દાદાની જૂની મિલકત માટે, એક ખુરશી માટે ઝઘડા થયા. એટલે ભગવાનને આપણા ઘરની અંદર લાવ્યા વગર, અત્યારે ઘર મંદિર થવું જોઈએ ને બદલે ઘર થિયેટર બની ગયું. બીજ બોયા બબૂલ કા આમ કહાં સે ખાય, બીજ બોયા બબૂલ કા આમ કહાં સે ખાય. જે ઘરમાં મંદિર હોવું જોઈએ તો મંદિર ક્યાં ખૂણામ પહેર્યું હોય, બાકી મોટું થિયેટર હોય. પેલા દાદા દાદી વાર્તાઓ કરતા હતા, દાદા દાદી તો કાઢી મૂક્યા હોય તો ગામડે છે, અને કદાચ ઘરમાં હોય તો દાદા દાદી પપ્પા પપ્પી બેટો બેટી ભેગા થઈને ટીવી જુઓ, પિક્ચરો જુઓ. જેટલા બધા હિન્દુઓ બેઠા છો, કેટલા એવા છે કે જેને પિક્ચર નથી જોતા? ચાલો હશે, હું નાન જ પાડતો. ગજની પિક્ચર ઘણે જોયું હોય, ગજની કે ગજની મેં ખબર નથી પણ કંઈક છે, બધા જોયું છે ને. તમે સત્સંગી છો એટલે નહીં જોતા હો, પાકા ખરા ને હિન્દુ? ક્યાંથી ઘરમાં સુખ આવે ભાઈ? પિક્ચરમાં હું સારું શીખવા મળે? ચાલો તમારા દીકરા દીકરીને ખોળામાં બિહારીને પિક્ચરો જુઓ, તમને શોભે છે? તમને માં બેન દીકરી બાજુમાં બેઠા હોય, યુવાન કુટુંબ વર્ગ બેઠા હોય ને આપણે એવા વિચિત્ર પિક્ચરો જોઈએ તો ભેગા થઈને ભાગવત વાંચો, ભેગા થઈને રામાયણ વાંચો, ભેગા થઈને સ્વામિનારાયણ પ્રકાશ વાંચો, ભેગા થઈને કઈ ગીતા વાંચો, ભેગા થઈને વત્રમત વાંચો, પ્રમુખ સ્વામીનું જીવન ચિત્ર વાંચો, અરે સ્વામિનારાયણ ન હોય તો જલારામ બાપાનું વાંચો, રામકૃષ્ણ પરમહંસનું વાંચો. કેટલા હિન્દુને ટાઈમ છે? ક્યાંથી સુખી થવાય? એટલે સુખી થવા માટે આપણા શાસ્ત્રોએ આપણને જે શીખવ્યું છે, આપણા મૂલ્યોને સાચવવાના છે, અને એ માટે સૌથી મહત્વની બાબત છે સંપ. કુટુંબની અંદર સંપ નહીં હોય તો જરાય સુખ નહીં આવે. બે ભાઈની વાત મારા નામ નથી આપવા, પણ તમે બધા જાણો જ છો ને, 2,000 રૂપિયાની મિલકત છે, પ્રાઇવેટ પ્લેન છે, પણ એકાબીજાને મોઢું ન જુઓ, પૈસા કરવાનું શું કરવાનું કહો? 2,000 રૂપિયાની મિલકત છે, 2,00,000 કરોડની મિલકત છે, પણ એકાબીજા ભાઈનું મુખ ન જોવ, એકાબીજા ભાઈ સાથે પ્રેમ, એક જ ઘોડિયા મિંચકેલા, એક જ ધાવણ ધાવેલા, એક જ હાલડું સાંભળેલું છે, પણ એકાબીજા ભાઈને સંપીને રહેતા નથી, તો સંપ અગત્યની બાબત છે. પતિ પત્ની વચનો સંપ, દીકરા બાપ વચનો સંપ, સાસુ વહુ વચનો સંપ, ઘરના જેટલા સભ્યો છે એ સભ્યોમાં જો આપણે સંપીને રહેતા હોય, ભલે દુઃખો તો આવશે, પ્રશ્નો તો આવશે, મુશ્કેલીઓ તો આવશે, પણ સંપ હશે ને તો તમે મુશ્કેલીઓને સામે ટક્કર ઝીલી શકશો. તો સંપ માટે સ્વામી બાપા 4-5 વસ્તુ ઘણીવાર કહે છે કે જો સંપ કુટુંબમાં કે સત્સંગ મંડળમાં કે વિશ્વમાં સંપ રાખવો હોય તો પ્રમુખશા મહારાજના ઉપાયો દરેકે અપનાવવા જેવા છે. પ્રમુખશા મહારાજ કેવળ થિયરી વાંચીને નથી બોલતા, આજે 71 વર્ષથી સાધુ છે, વિશ્વના લાખો લોકોને સંપીને જીવતા શીખવ્યું છે,
પાંચ મંદિરોમાંથી જેને 800 મંદિરો સુધીની સંખ્યા જેને વધારી, 50 સંતોમાંથી જે 825 જેટલા સંતો બનાવ્યા, વિશ્વભરમાં લાખો લોકોની અધ્યાત્મ માર્ગે વાળીને બધાને સંપીને રહીને આટલા મોટા પ્રોજેક્ટ કોને પાર પાડ્યા? ચાલો, બે સંસ્થાનો વિકાસ પૈસાથી ન થયો, સંપત્તિ થયો. આપણા કરતા લોકો પાસે ઘણા બધા પૈસા હોય છે, આપણામાં જે સંપત્તિ છે, એક એક બે બે મહિનાના ઉત્સવ થાય, 81, 85, 92, 95 અમેરિકા, લંડન, આ બધા અહીં ક્યાં બધા કરોડોપતિ થાય, એટલું મંદિર થાય, એટલો મોટો ભવ્ય પ્રોજેક્ટ ચાલે છે. હરિભક્તો સંતોમાં સંપત્તિ છે, ભલે 100% નહીં હોય, પણ જે કઈ થોડો ઘણો. અમેરિકામાં 3 સત્સંગી હતા, આજે વિશ્વભરમાં, આજે અમેરિકામાં 70 મંદિરો થયા, શાને લીધે? સંપને લીધે. તો આજે પ્રમુખ છે મહારાજ, આજે અમે 825 સંતો, જુદા ગામના, જુદા ખોપડીના, જુદા મગજના, જુદા વિચારના, કોઈ ભણ ડૉક્ટર, કોઈ એન્જિનિયર, કોઈ વકીલ, કોઈ પ્રોફેસર, અમદાવાદનો, મુંબઈનો, રાજકોટનો, લંડનનો, અમેરિકાનો. તો આટલા બધા લોકોને જે સંપીને કામ કરતા શીખવાડે છે, કેટલો અનુભવ હશે પ્રમુખ છે મહારાજને? ચાલો, ભગવાનનું સ્વરૂપ ભૂલી જાઓ, ગુણાતી સત્પુરુષ ભૂલી જાઓ. આટલા બધા લોકો પાસે જેને કામ લીધું છે, અક્ષરધામ એમ ન બને, અક્ષરધામ પાસે બાપા પૈસાના ઝાડ છે, કેટલા લોકોના મન એક કરીને કામ કરાયું હશે. બાબાને 2 કે 3 વર્ષ પહેલા જયારે મુંબઈની અંદર હાર્ટ ચેકઅપ માટે ગયેલા, એ વખતે ભારતના રાષ્ટ્રપ્રમુખ ડૉક્ટર અબ્દુલ કલામ હતા, એમને ખબર પડી કે પ્રમુખ સમાજ મેડિકલ ચેકઅપ માટે મુંબઈ ગયા છે. તો એ રાષ્ટ્રપતિ હતા, એને સામેથી ફોન કર્યો સ્વામીને કે સ્વામી, તમારી આપની તબિયત સારી રહે એ માટે હું આવતીકાલે એક માળા કરીશ. પછી બીજે દિવસે સ્વામીનું ચેકઅપ હતું, પછી બાપા બપોરે જમતા હતા, એમાં રાષ્ટ્રપતિનો સામેથી ફોન આવ્યો કે સ્વામી, તમારો રિપોર્ટ શું આવ્યો? એટલું બધું એને બાપા પ્રત્યે લગાવ છે, પ્રેમ છે, બાકી રાષ્ટ્રપતિ હોય ને સામેથી ફોન કરે? એટલે ભાઈ કહ્યું, સ્વામી તો અંગ્રેજી જાણે નહીં, પણ સંતો કહ્યું કે ભાઈ સ્વામીનો રિપોર્ટ સોમવારે આવશે. પછી એ સ્પીકર ફોન ઉપર હતો એનો ફોન, બાપા પણ એને ઉતાર આપતા હતા, અંગ્રેજીમાં, ગુજરાતીમાં, દુભાષા તરીકે એક સંત હતા, બધી વાત કરતા હતા. પણ એમાં અબ્દુલ કલામે વાત કરી, સ્વામી આજે મેં આપના માટે 2 માળા ફેરવી, હું નહીં આખું હિન્દુસ્તાન તમારા માટે માળા ફેરવશે, સ્વામી તમારા માટે પ્રાર્થના કરશે, આ દેશમાં ભારત માટે જે આપે કર્યું છે આજ સુધીનો, આખા ઇતિહાસમાં કોઈ કરી શક્યું નથી ભારતની સંસ્કૃતિ માટે. અને અમે મુખ્ય વાત એની એ કરી કે સ્વામી, તમે લાખો લોકોના મન જોડીને જે અક્ષરધામ બાંધ્યું છે, કેટલા બધા લોકોનું સમર્પણની ગંગા વહેવડાવીને, કેટલા લોકો પાસેથી સેવા કરાવડે, એટલું અદભુત ભવ્ય અક્ષરધામ બાંધ્યું છે, સમગ્ર ભારતના ઇતિહાસમાં આવું કોઈ કરી શક્યું નથી. ટૂંકમાં મારે એ કહેવું છે કે પ્રમુખ સાહેબ મહારાજ આટલા બધા લોકોને સંપીને રહેતા શીખવાડીને વિશ્વવ્યાપી આટલી મોટી સંસ્થાના અનેક વિધ, આપણું ભુજનું ભૂકંપનું રાહત હોય, કે આપણી સ્કૂલો હોય, આપણી હોસ્પિટલ હોય, આપણી છાત્રાલય હોય, આપણા સમય હોય, આપણા ઉત્સવો હોય, બધાની અંદર એની અસર છે. તો આવા પ્રમુખ સાહેબ મહારાજ એક સુખી જીવનના ઉપાયો બતાવે છે કે કુટુંબમાં જો સંપ રાખવો હોય તો 5 ઉપાય બતાવે પ્રમુખ સાહેબ મહારાજ. લખવા હોય તો લખી લેજો, તમારા ઘરમાં, તમારી સંસ્થામાં, તમારી દુકાનમાં, તમે ગમે તે જાઓ, અરે રાજકીય પક્ષ હોય, દેશનું સંચાલન કરવું હોય, ભારત દેશને આબાદ કરવો હોય, કે તમે કોઈ પણ સંસ્થામાં, કોઈ શૈક્ષણિક સંસ્થા હોય, કોઈ આરોગ્યની સંસ્થા હોય, કોઈ ધાર્મિક સંસ્થા હોય, પ્રમુખ સાહેબ મહારાજ એક અનુભવના નિચોડ રૂપે કુટુંબમાં સંપીને જીવતા શીખવા માટે 5 ઉપાયો બતાવ્યા છે. પહેલી વાત કરી કે જેને લીધે સંપ તૂટે એવા સ્વભાવ મૂકી દેવો. આપણા ક્રોધને લીધે, લોભને લીધે, વ્યસનને લીધે, જેને લીધે આપણા ઘરમાં કુસમ થતો હોય ને કુસમને આગ લાગશે, આપણે બરબાદ કરશે. તો જેને લીધે આપણો ક્રોધ હોય અથવા સ્વાદ હોય, એને થોડો કંટ્રોલ કરો. હાવ ટળીનો જ કાંઈ નહીં, પણ થોડો કંટ્રોલ કરો. સ્વભાવને લીધે તમે બહુ અંતરદ્રષ્ટિ વિચારજો. બાપને એમ લાગે દીકરો મને હેરાન કરે છે, દીકરા એમ લાગે બાપ મને હેરાન કરે છે, પતિને એમ લાગે પત્ની વિચિત્ર છે, પત્નીને એમ લાગે પતિ હરામી ભટકાણો, સાસુને એમ લાગે વહુ વિચિત્ર છે, વહુને એમ લાગે સાસુ વિચિત્ર. બુરા દેખન મેં ચલા, બુરાના મિલા કોઈ, અંતર ખોજા આપકા તો મુજે છે બુરા ન કોઈ. આપણી ભૂલ ક્યાં છે? બસ ભલે બીજામાં કદાચ 99% વાંક હોય, પણ 1% આપણા વાંક છે કે નહીં? There is something wrong with me. બસ પોતાનો 1% જો ભૂલ હોય, એ સુધારવાનો જો પ્રયત્ન કરશું, એ સ્વભાવ મૂકવાનો જો પ્રયત્ન કરશું,
તો પ્રમુખ સાહેબ મહારાજ કહેશે સ્તંભ રહેશે. તો સ્તંભ રાખવા માટે પહેલામાં પહેલી વાત છે આપણો સ્વભાવ મૂકો. દેશનો દેશ તૂટી ગયો ને આ સ્વભાવને લીધે. ભારત દેશ 1000 વર્ષ ગુલામ રહ્યો ને આ સ્વભાવ, કોઈનું અહંકારને લીધે, કોઈનું માન ગવાયું, કોઈ ઈર્ષાને લીધે, તો કુટુંબના કુટુંબ બરબાદ થઈ જશે આપણા સ્વભાવને લીધે. તો જેને લીધે કુસમ થાય છે, સ્વભાવને થોડોક કંટ્રોલ કરો. ક્રોધ, થોડોક લોભ, થોડુંક માન, થોડીક ઈર્ષા, થોડોક સ્વાદ. બીજું સ્વામી કહે છે કે થોડું ખમવું, સહન કરતા શીખો. આજે સહન કરવાનો યુગ જતો રહ્યો. જોજો, તમે તમારા પપ્પાનું સહન કર્યું ને એટલે તમારો દીકરો તમારું સહન નહીં કરે. તમારી પત્નીએ તમારી મમ્મીનું સહન કર્યું છે એટલે તમારી દીકરાની વહુ તમારી પત્નીનું સહન નહીં કરે. આખો સહિષ્ણુતાનો યુગ જતો રહ્યો. બસ તમારી દીકરી અઠવાડિયે પાછી આવે કે કેમ, કે સાસરીને બહુ ત્રાસ છે, એને 10 પ્રશ્નો તો પૂછો, તને ખાવ નાચી લીધું, તને મારી, તને ગાળો દીધી, કશું જ આવું નહીં હોય. ખાલી એક વાર કીધું છે કઢી કેમ ખારી કરી, બધા એમાં તો હું ત્રાસ થઈ ગયો ભાઈ. આજે સહિષ્ણુતાનો યુગ જતો રહ્યો. જેટલું આપણે સહન કરીશું, થોડાક શબ્દો સહન કરવા પડે, થોડીક અગવડ સગવડ સહન કરવી પડે, પણ સહન કરશું તો સંભરેશે. પ્રમુખ સાહેબ મહારાજ કહે છે ખમું, બધાએ ખમ્યું છે. રામ ભગવાને નહીં સહન કર્યું. શું રામ ભગવાન વાંક હતો? રામ ભગવાન વાંક શું હતો? લક્ષ્મણજી શું વાંક હતો? પણ સહન કર્યું. દુનિયાની કોઈ તાકાત નથી તમને કોઈ દુઃખી કરી શકે, કોઈ હેરાન કરી શકે. ભલે મંત્રાને કઈ કઈ લાગ્યું હશે કે મેં રામચંદ્રજીને હેરાન કર્યા, પણ રામચંદ્રજી હેરાન થાય તો ને એને સહન કરી લીધું. ભાઈ ભાઈ બહેન લાગ્યું હશે કે મેં નરસિંહ મહેતાને હેરાન કર્યા, પણ નરસિંહ મહેતા હેરાન ક્યાં થયા? સાસુને લાગ્યું હશે કે મેં મીરાને હેરાન કરી, પણ મીરાભાઈ હેરાન થાય તો ને. જો સહન કરતા શીખી જઈશું ને, તુકારામે સહન કર્યું. પ્રમુખ સાહેબ મહારાજે ઉપાય બતાવે છે. થોડું કંઈક આવે, કઢી ગરમ ઠંડી થઈ ગયો તો સહન કર લો, મીઠું વધુ પડી ગયો તો સહન કર, ના ખાવ છાટનો રોટલો ખાઈને ઉભા થઈ જાય બોલવાનું નહીં. થોડુંક સહન કરતા શીખો. તો બીજો ઉપાય બતાવે છે કે સહન કરો. સ્વામી ત્રીજો ઉપાય બતાવે છે કે થોડું ઘસાવ, એકબીજા માટે થોડે ઘસાવની વૃત્તિ રાખો. ભાઈ ભાઈ એકબીજા માટે ઘસાય, પતિ પત્ની માટે, પત્ની પતિ માટે, દીકરો બાપ માટે, બાપ દીકરા માટે. અત્યારે એકબીજાને કંઈ મદદ કરવાની વૃત્તિ જ નથી. દીકરો ભણે એટલે બાઇક લઈને આટા માર્યા કરે, એમ નથી કે મારે પપ્પાની દુકાન મદદ કરવા જાઓ. જેટલો એકબીજા માટે ઘસાશો ને એટલી ચિકાશ વધશે, અંદરોને આત્મીયતા વધશે, પ્રેમ વધશે. બેટા બેટા ટક ટક કર્યા કરીએ, પણ થોડુંક મદદ કરવા જાઓ ને રોટલી બનાવવામાં, એ નહીં જાય. થોડુંક એકબીજાને મદદરૂપ થાવ, ઘસાવ. ચોથી બાબત કહે છે પ્રમુખ સાહેબ મહારાજ, થોડુંક મનનું મૂકી દો. મનનો આગ્રહ જ આપણને હેરાન કરી નાખે. બસ છોકરાનો આગ્રહ મારે બાઇક લેવું જોઈએ, તમારો આગ્રહ તને નહીં લઈ દઈએ. તમારો આગ્રહ કે આજે થેપલા બનાવો, એનો આગ્રહ કે આજે રોટલા બનાવો, જે ઝઘડા થાય પછી તમારી ઈચ્છા બરાબર હોય. આપણે લવ્યા દરજીનું દર્શન સાંભળી, જેની ઈચ્છા હતી કે આજે રીંગણાનું શાક બને, એની પત્નીની ભાવના સારી હતી, આપણે ગરીબ છે, બે શાક ન બને, દાળ આપણે વઘારે દીધેલી, રીંગણાનું શાક હાજે બનાવશું. પણ આનો આગ્રહ શું હતો કે બપોર રીંગણાનું શાક કેમ બન્યું નહીં, ને એમાંથી ઝઘડા થયા ને બેલી ભાઈ આપઘાત કર્યો. થોડુંક મનનું મુકતા શીખીએ, થોડુંક અનુકૂળ થતા શીખીએ. આ પાંચનો ઉપાય બતાવ્યો છે, થોડાક અનુકૂળ થાવ. તો જો આ પાંચ થોડોક પ્રયત્નો તો કરી જુઓ. પ્રમુખ સાહેબ મહારાજ 70 વર્ષથી વિશ્વના લાખો લોકોને શીખવાડ્યું છે. થોડોક ટ્રાય તો કરો. જેમ કારનો ટ્રાય કરીએ છીએ, મોબાઈલનો ટ્રાય કરીએ છીએ, કમ્પ્યુટરનો ટ્રાય કરીએ છીએ, નવા નવા ફ્રીજનો ટ્રાય કરીએ છીએ, જુદી જુદી દવાનો ટ્રાય કરીએ છીએ, આનો ટ્રાય કરો ને. કુટુંબને સુખી કરવું હોય તો, બાકી બંગલા બનાવવાથી, કાર લેવાથી, મોબાઈલ લેવાથી, ફ્રીજ લેવાથી સુખી નહીં થાવ. દુનિયાનો કોઈ માણસ સુખી ન થયો, થશે જ નહીં. પછી ડોક્ટર સ્વામી બીજા પાંચ ઉપાય બહુ સાદા બતાવે છે કે મહિમા સમજો. તમારી પત્નીનો મહિમા સમજવો પડે, નથી સમજતા. હોવાર ઘડી હારી થઈ હોય પણ ક્યારે વખાણ કર્યા? એકવાર ઘડી બગડે ને આપણે પીતો જાય. જે કઈ સારા ગુણ હોય વિચારો, તમારા દીકરામાં પણ સારા ગુણ હોય છે, દીકરાની વહુમાં પણ સારા ગુણ હોય છે. કોઈ દીકરાને વહુના વખાણ કર્યા? કુટુંબના 5 સભ્યો તમારા સિવાય બધાના ગુણનો વિચાર કરો. તમારા નહીં હો, બાકી તમે તો હો ગુણનું લિસ્ટ કરી દો.
તમારા સિવાય તમારા ઘરમાં જેટલા સભ્યો એના ગુણ વિચાર 15 દિવસ સુધી ટ્રાય કરો. બસ આ યોગી બાપાનો અનુભવ છે. આ ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખશો તો સુખી થશો, અભાવ લેશો તો જિંદગીમાં ક્યારે દુઃખી. તમારા પતિનો અભાવ, બાપનો અભાવ, વહુનો અભાવ, સાસુનો અભાવ, દીકરીનો અભાવ, દીકરાનો વહુનો અભાવ, નોકરનો અભાવ, ડ્રાઈવરનો અભાવ, ક્યાંથી સુખી થવાય? યોગી બાબા કે કોઈનો અભાવ ન લે તો કેસર કેરી જેવું સુખ આવે. લો સુખી થવું છે? કેસર કેરી ખાવાથી સુખી નહીં થવાય. આ વિચારો, કોઈનો અભાવ નહીં લેવાનો, મા બાપનો નહીં, પતિનો નહીં, પતિનો નહીં, સાસુનો નહીં, વહુનો નહીં, દીકરાનો નહીં, દીકરાનો વહુનો નહીં, અવગુણ નહીં લેવાનું. બસ એનું જે કાંઈ એમાં નવાનું અવગુણ હોય પણ એક ગુણ લઈ લો. સુખી થવું હોય તો આ ઉપાય છે. અહીં કેસર કેરી પડી હોય, કૂતરાની તાજી ગરમા ગરમ વિષ્ઠા પડી હોય તો શું લો? શું લેવાય? હડેલું સફરજન હોય, કોઈનું હીરો હોય તો શું લેવાય? ભલે વિષ્ઠા પડેલી છે, હડેલું સફરજન છે જ, બહારી કેરી લઈ લો અને હીરો લઈ લો ને હાલતા થઈ જાવ ને. તો મહિમા સમજવો પડે, દીકરાનો મહિમા સમજવો પડે. આ તો 65% લાવ્યો ને ઠપકારે, અરે ડોબા જેવા ફલાણે તો 75 લાવ્યો, તું 65 જ લાવ્યો. તો દીકરો કે પાપા તમે તો 31 જ લાવ્યા હતા એનું. તો જેટલા લાવ્યા છે ને પ્રશંસા કરો, બિચારીની કદર કરો. અને પછી કહો બેટા આવતી પરીક્ષામાં 65માંથી 70 લાવજો, તને નવું ટીશર્ટ લાવી દઈશ. ક્યારે એવું કર્યું જ ક્યારે? તો પેલા મહિમા, પછી મમતા. માનો ને પોતાના, પોતાની દીકરી ભૂલ કરે, દીકરીને બહુ ભૂલ કરે તો બેની ટ્રીટમેન્ટ સરખી હોય છે? દીકરી કઈ રકાબી તૂટી ગઈ, દીકરીને બહુથી રકાબી તૂટી ગઈ, જોજો આપણે સ્વભાવની વિકૃતિ કેવી છે. પોતાના માનો ને નથી, મા બાપે દીકરા દીકરી નથી માનતા. અત્યારે દીકરીને વહુને એને સાસુ કે તારા બાપને કહી દેજે મારી ટન ટન નહીં કરે. લો આ દીકરાને વહુ તારી માને કહી દેજે મારી યાર બોલ બોલ ના કરે. આ સંસ્કારો છે આપણે. એના ધણીને કે તારી માને કહી દે મારી યારે બોલે નહીં. આ આપણા સંસ્કારો છે. તમારી દીકરીને ભણાવીને કર્યું હું તમે? જે પતિના મા બાપને પોતાના મા બાપ ન માની શકે, શું એજ્યુકેશન કરવાનું? મૂલ્યો અગત્યના છે. તો મમતા પોતાના માનો, મા બાપને પોતાના નથી માનતા, કૂતરાને પોતાના માને. બોલો, તો મા બાપ મારા છે એટલું તો માનો. દીકરો મારો છે, દીકરાની વહુ પણ અમારા ઘરનો એક સભ્ય છે, તો મમતા. ત્રીજું કહે છે મિલન, મળતા રહો. પ્લીઝ મળો તમારા કુટુંબ સાથે. પૈસા કમાવીને કરશો? હું રાતે 10 વાગે ઘેર આવો, છોકરા બીજા હોઈ ગયા હોય. ઘણી વખત શહેરમાં તો સન્ડે ફાધર હોય, સન્ડે જ ખબર પડે કે મારો બાપ છે. કે તમે આવો પેલા હોઈ ગયા હોય, તમે જાઓ ને પેલા છોકરા તો સ્કૂલે જતા રહ્યા, જાગો પેલા. તો કુટુંબ સાથે બાપા કહે છે રોજ 1/2 કલાક ઘર સભા કરો. બસ તમે જે ભગવાન માનતા હો, કે રામાયણ વાંચો, ગીતા વાંચો, ભાગવત વાંચો, કઈ સંસ્કારની વાતો કરો, મૂલ્યોની વાતો કરો, ઘરમાં બેસો કઈક. મળતા રહો તો ખબર પડશે કે તમારા દીકરા દીકરી ભણે છે કે બીજા આટા મારે, ખબર જ નહીં પડે. વિચારો ને હું તમને વાત કરું છું, 25 વર્ષ સુધી જે તમારી દીકરી પાડી પડશે ને મોટી કરી, અને અચાનક એ જતી રહે કોઈક મુસલમાન સાથે, કોઈ ક્રિશ્ચિયન સાથે, આલતુ ફાલતુ છોકરા સાથે, બે આઈસ્ક્રીમના કપ ખવડે, આઈ લવ યુ કહીને ઉપાડી ગઈ કોઈ છોકરો કે છોકરી, તમારા દીકરા કે દીકરીને. 25 વર્ષ સુધી જે સંતાનો તમે મોટા કર્યા, એ લગ્ન બાબતમાં મા બાપનો નિર્ણય એ લોકો કેમ ના સ્વીકાર્યો? તમને ખબર જ નથી કોની યારે ફોન કરે છે, કોની યારે કોન્ટેક છે, કયો સંપર્ક કરે છે, ક્યાં આટા મારે છે. તમે એમાં મારો દીકરો કોલેજમાં ભણે છે, ભણે છે કે હોટેલમાં ક્યાંય ગયો, તપાસ કરી જ ક્યારે? ઘરમાં બેસો, મળો, આજે તારા મિત્રના નામ પૂછો ને, ક્યારેક તમારી દીકરીઓ અને ફ્રેન્ડના નામ પૂછો કે તારી ફ્રેન્ડ કોણ કોણ છે. ભેગા જ નથી થતા ને, મળતા જ નથી, વાતચીત જ નથી કરતા. ઘણી વખત ઘરમાં ઓલો ઘર ઘંટી હોય, ખબર, ઘર ઘંટી હોય, ફ્રીજ હોય, ટીવી હોય, એ અંદરોઅંદર ક્યાંય વાતચીત કરે? મશીન ટાઈપ આપણે જીવન થઈ ગયા. દીકરો એની રૂમમાં, દીકરી એની રૂમમાં, મા બાપ એની રૂમમાં, કોઈને ક્યારે લેવા દેવા જ નથી. ઘર છે કે શું છે? ખાલી 4 દિવાલોનું ઘર નથી થતું. ઘરમાં રહેતા માનવો છે, મનુષ્યો છે, મશીનો નથી. તમારા દીકરા દીકરી કોઈ મોટરસાયકલ નથી કે પેટ્રોલ આપ્યા તો ચાલ્યા કરે. એની સાથે પ્રેમથી બેસવું પડશે, વાતચીત કરવી પડશે. તો પ્રમુખ સાહેબ મહારાજ કહે છે મિલન સભા કરો, ઘર સભા કરો, સાથે સમૂહમાં જમો. ચોથી બાબત છે મદદ, એકાબીજાને મદદ કરી, મેં વાત કરી. અને છેલ્લી બાબત છે માફી. તમારી દીકરીને માફી માગી જ ક્યારે? ભલે તમારો ક્રોધ આવ્યો ને તમે બોલી ગયા ને ભૂલી ગયા, કંઈક બોલી ગયા, ચાલો ગુસ્સો આવ્યો, પણ દીકરીને માફી માગી, દીકરાને માફી માગી, પત્નીની માફી માગવી પડે. આજે ઘેરે કહેશે માફી માગો,
સંતોએ કીધું છે, સંતોને આજ્ઞા પાડો એમ. જો પ્રમુખ સ્વામી મહારાજ અમારી પાસે કેવી રીતે કામ લે જાણો છો? નાનામાં નાના સંતોને સ્વામી કેટલી વાર માફી માગી, પત્રો લખ્યા ત્રણ ત્રણ, સ્વામી માફી માગે, સ્વામી અમારાથી કઈ કહેવાય ગયું? એ તો કહેતા અમારી હિત માટે કહેતા હોય. આટલા નાના બાળકની માફી માગતા અમે સંતોએ જોયા છે, બાપાને માફી માગતા જોયા છે. બાપાનું ભૂલ હોય, એ કિશોરની માફી માગી, હરિભક્તોને તો કેટલી વાર સ્વામી માફી માગીશ, કેટલી વાર માફી માગી છે ને સ્વામી, કે અમારે ભૂલ છે માફ કરજો. આપણે માગી, અરે પપ્પાની માફી માગીએ, મમ્મીની માફી માગીએ, ભાઈ ભાઈની માફી માફી માગશો તો હંધાઈ જશે, વેલ્ડિંગ પાછું થઈ જશે. તો જે આ બધા મૂલ્યો છે, એ મૂલ્યો ફરી વખત મહિમા એકાબીજાને સમજો, એકાબીજાને ગુણગાન ગાઓ, દરેકને મમતા એટલે પ્રેમ રાખો, અરસપરસ મળતા રહો, એટલીસ્ટ એકવાર ભેગા જમો અને ઘર સભા કરો. ત્રીજું છે એકાબીજાને મદદરૂપ થાવ ઘરમાં. અને ચોથી અગત્યની બાબત છે માફી માગવી અને માફી આપવી. એ ભયંકર પ્રમુખ સાહેબ મહારાજ મને તમને જે માફ કરે છે ને, એટલે આ સંસ્થા ચાલે છે. બાકી જો બધાને આપણા સ્વભાવ જો ને સંસ્થામાં, હું તમે કોઈ ટકી એવા નથી. તમે દીકરાને માફી માગી માફ કરી શકો, ભલે નાપાસ થયો, ચાલો, ડન ઇઝ ડન, ઇટ કેન નોટ બી અનડન, ઇવન ઇફ યુ ગો ટુ લંડન. ભલે દીકરો નાપાસ થયો તમે કહી શકો, બેટા કંઈ વાંધો નહીં, એક વખત નાપાસ થયો એમાં ક્યાં જિંદગી ખલાસ થઈ જવાની છે બેટા, આ વખતે થોડું વધારે ધ્યાન રાખજે, એટલા મીઠા શબ્દોને કહી શકો તમે. મેં કીધું ભલે નાપાસ ન થવું, જે વાત સાચી છે, 50,000 રૂપિયા ટ્યુશન રાખ્યા એ વાત સાચી છે, છતાં રખડી ખાધું તમારે કહેવાથી નહોતો વાંચતો વાત સાચી છે, પણ નાપાસ થયા પછી પેલો છોકરો ગભરાતો ગભરાતો અને થથરતો થથરતો આવે, એને કરતાં તમે એટલું કહી શકો, બેટા કંઈ વાંધો નહીં, ધ્યાન રાખ, થાય નાપાસ, હું નાપાસ થાવ, થાય બોલવું તો મહેનત તો કરી દે, આવતા વર્ષે થોડી વધુ મહેનત કરજે, આવા બે મીઠા શબ્દો બોલી શકો. પ્રમુખ સાહેબ મહારાજ આપણને આકાશમાં ઉડતા નથી શીખવ્યું, ઘરમાં આપણને જીવતા શીખવ્યું છે. તો આપણું ઘર સુખી ઘર બનાવવું હોય, આપણું કુટુંબ સુખી કુટુંબ બનાવવું હોય, તો મૂલ્યો આપણા જીવનમાં અપનાવીએ એવું બળ બુદ્ધિ શક્તિ મહારાજ સ્વામી સૌને આપે એ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.